अध्याय पहलो प्रास्ताविक आख्यायिका अर्जुन नो विषाद। प्रिय ज्ञाति बंधु, आज थी हूँ श्रीमद भगवद गीता विषे बातों करवानो छु। गीता नो अने मारो संबंध तर्कनी पेली पार नो छे। मारू शरीर माना दूध थी पोसायु छे, पण तेथी वधु मारा हृदय अने बुद्धि नु पोषण गीता ना दूध थी थयु छे। अंतरनी ऊंडी ममता नो संबंध होय छे, त्यां तर्क ने जग्या रहती नथी। तर्क ने छोड़ी श्रद्धा ने प्रयोग ने बे पांखों थी गीता ना आकाश में मारा थी जवाय तेटलो ऊंचे हूँ उड़ू छू। घणु खरु हूँ गीता ना वातावरण में होऊं छू। गीता एटले मारू प्राण तत्व। बीजा कोईक नी साथे गीता विषे हूँ कोईक वार वातो करू छू, त्यारे गीता ना समुद्र ना तरंगों पर तरतो होऊं छू अने एकलो होऊं छू त्यारे ते अमृत ना सागर में ऊंडे डूबकी ने मारी बेसू छू। आवी आ गीता माई नू चरित्र दर मारे एवुं कर्युं छे। गीतानी गोठवण महाभारत में करवामां आवी छे। आखाए महाभारत पर प्रकाश नाखता ऊंचा दीवानी माफक गीता तेनी वच्चोवच ऊभी छे। एक बाजु महाभारतना छ अने बीजी बाजु बार पर्व एम मध्य भागे अने तेवी ज रीते एक तरफ सात अक्षौहिणी अने बीजी तरफ अग्यार अक्षौहिणी सेनानी वच्चे एम पण मध्य भागे रहीने गीतानो उपदेश थयेलो छे। महाभारत अने रामायण आपणा राष्ट्रीय ग्रंथो छे। એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે। રામ, સીતા, ધર્મ, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેના ચરિત્રોએ મંત્રની જેમ આખા એ ભારતની જીવનને હજારો વર્ષ સુધી બસ કરેલું છે। દુનિયાના બીજા મહાકાવ્યોમાંના પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલા જોવા મળતા નથી। આ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્ભુત ગ્રંથો છે। રામાયણ મધુ નીતિકાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે। 1,00,000 શ્લોકો રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્ય ઘણી કાબિલિયાતથી આબેહૂબ દોર્યા છે। તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષથી ભરેલું એવું પણ કંઈ નથી, એ વાત મહાભારતે ચોખ્ખી કહી છે। એમાં ભીષ્મ અને યુધિષ્ઠિર જેવાના દોષો બતાવેલા છે અને તેથી ઉલટું કર્ણ અને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રગટ કરી બતાવ્યા છે। માનવીનું જીવન ધોળ્યા ને કાળા ધાગાનો બનેલો પડ છે, એ વાત મહાભારત કહે છે। વિશ્વમાંના વિરાટ સંસારનું છાયા પ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાય વગર અડગા રહીને બતાવે છે। વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમજ ઉદાત્ત ગૂંથણીની કુશળતાને ધ્યાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે, જેને જોઈએ તે એમાંથી સંશોધન કરીને ભરભટ્ટે સોનું લૂંટી શકે છે। આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરું, પણ તેમને પોતાને પોતાનું એવું ખાસ કંઈ કહેવાનું હતું કે નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંય આપ્યો છે ખરો? મહાભારતમાં ક્યાંય ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે? અનેક જાતના તત્વજ્ઞાનના અને તરે તરેના ઉપદેશના વનમાં વન ઠેક ઠેકાણે મહાભારતમાં ફેલાયેલા છે, પણ એ બધા તત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજૂ કર્યું નથી। હા, કર્યું છે। સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ ગીતામાં આપ્યું છે। ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો સંગ્રહ છે। એના આધારથી એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે। પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે। ગીતા ઉપનિષદોનું ઉપનિષદ છે, કેમકે બધા ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને જગતને આપ્યું છે। જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એકે એક વિચાર ગીતામાં સમાયેલો છે, એથી જ ગીતા ધર્મ જ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરુષાર્થ એ યથાર્થ કહ્યું છે। ગીતા નાનો સરખો તોય હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે। ગીતા શ્રી કૃષ્ણ કહી છે, એ બિના સૌ કોઈ જાણે છે। આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ કૃષ્ણ સંજ્ઞા મળી। ઈશ્વર અને તેના ભક્તના હૃદયનું સરહસ્ય પ્રગટ કરતા કરતા વ્યાસને પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમને લોક કૃષ્ણ નામથી ઓળખવા લાગ્યા। કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ, એવું એ ત્રણેયમાં જાણે કે અદ્વૈત પેદા થયું। ત્રણેયની જાણે કે એક ચિત્ત બની સમાધિ લાગી। ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે। અર્જુનની ભૂમિકાનો સંબંધ, કેટલાક લોકોને એવું લાગે કે ગીતાનો આરંભ બીજા અધ્યાયથી ગણવો જોઈએ, તો પછી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશની સીધી શરૂઆત થાય છે, ત્યાંથી આરંભ સમજવામાં શું વાંધો છે?
એક જણે તો મને એટલે સુધી કહેલું કે અક્ષરોમાં આકારને ખુદ ભગવાને પોતે ઈશ્વરી વિભૂતિ ગણાવી છે. આમ છતાં તેની આગળના પ્રાસ્તાવિક ભાગનું મહત્વ છે. અર્જુન કઈ ભૂમિકા પર છે, કઈ વાત કહેવાની એકંદરી ગીતાની પ્રવૃત્તિ છે, એ બધું આ પ્રાસ્તાવિક કથા ભાગ વગર બરાબર ધ્યાનમાં આવ્યું નથી. અર્જુનની નામર્દાઈ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાની સારું ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એવું કેટલાક લોકોનું કહેવું છે. તેમના અભિપ્રાય મુજબ ગીતામાં કર્મયોગનો ઉપદેશ છે, એટલું જ નહીં તેમાં યુદ્ધયોગનો પણ ઉપદેશ છે. થોડો વિચાર કરવાથી આ વાતમાં રહેલી ભૂલ દેખાશે. 18 અક્ષૌહિણીની સેના લડવાને તૈયાર ઉભી હતી, તો શું આપણે એમ કહીશું કે આખી ગીતા સંભળાવીને શ્રી કૃષ્ણે અર્જુનને એ સેનાની લાયકાત બતાવ્યો? અર્જુન ગભરાઈ ગયો હતો, તે સેનાને ગભરાટ થયો નહોતો, એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતા વધારે હતી? આવો તો વિચાર સરખો થાય એમ નથી. અર્જુન બીકન હતો તેથી લડાઈથી મોડું ફેરવીને ઊભો રહ્યો હતો એવું નથી. સેંકડો લડાઈઓ ખેલી ચૂક્યો તે મહાવીર હતો. ઉત્તર ગોગ્રહણ એટલે કે વિરાટની ગાયો છોડવાને પ્રસંગે તેને એકલા એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું. હંમેશ વિજય મેળવનારની અને બધા નરમાં એક જ સાચા નર તરીકેની તેની ખ્યાતિ હતી. તેના રોમે રોમમાં વીર વૃત્તિ ભરેલી હતી. અર્જુનને ચીડવવા માટે તેને નામર્દાઈનો ટોણો તો કૃષ્ણે પણ મારી જોયો હતો. એ બાન જોકે ફોકટ ગયું ને પછી જુદા જ મુદ્દા ઉપર જ્ઞાન વિજ્ઞાનના કેટલાય ભાષણો આપવા પડ્યા. તેથી નામર્દાઈ કાઢવા જેવું સરળ તાત્પર્ય ગીતાનું નથી, એ બેમાં ચૂકી છે. બીજા કેટલાક કહે છે કે અર્જુનની અહિંસા વૃત્તિ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારું ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો. મારી સમજ પ્રમાણે આમ કહેવું બરાબર નથી. એ કેવી રીતે તે જોવાને આપણે અર્જુનની ભૂમિકા છીનવટથી તપાસવી પડશે. એ માટે પહેલો અધ્યાય અને બીજાની શરૂઆતમાં પહેલો અખાત જેવો ભાગ ઘણો કામનો છે. અર્જુન રણ મેદાન પર લડવાનો પાક્કો નિશ્ચય કરી કર્તવ્યની ભાવનાથી ઉભો રહ્યો હતો. ક્ષાત્ર વૃત્તિ તેના સ્વભાવમાં હતી. યુદ્ધમાંથી ઉઘરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું. સમજૂતીને માટે કૌરવો પાસે ઓછામાં ઓછી માંગણી અને શ્રીકૃષ્ણ જેવાની મધ્યસ્થી બંને ફોકટ ગયા. આ સંજોગોમાં દેશ દેશના રાજાઓને એકઠા કરી કૃષ્ણ પાસે પોતાનું સારથીપણું કરવાની સ્વીકારવી તે રણ મેદાન પર ઉભો રહે છે અને વીર વૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે, કોણ કોણ મારી સાથે લડવાને એકઠા મળ્યા છે તે બધાના મોઢા એકવાર હું જોઉં, તેટલા માટે બંને સેનાની વચ્ચોવચ મારો રથ લઈ જઈ ઉભો રાખું. કૃષ્ણ તેના કહેવા મુજબ કરે છે અને અર્જુન ચારે કોર નજર ફેરવે છે ત્યારે તેને શું દેખાય છે? બંને બાજુ પર પોતાના સ્વજનોનો સગાવાલાનો પ્રચંડ જમા ઉભો છે. બાપ ને બેટા, દાદા, પોતા વળી ઘણા, એમ આપ્ત સંબંધની પાંચ પાંચ પેઢી મારવાનો અને મરવાનો છેવટનો નિશ્ચય કરી એકઠી મળી છે એવું તેને જોયું. આ વાતનો ખ્યાલ પહેલા તેને નહીં આવ્યો હોય એવું નથી, પણ સ્થિતિ પ્રત્યક્ષ નજરે પડે છે ત્યારે એની અસર જુદી જ થાય છે. એ આખો સગાવાલાનો સમૂહ જોતાવે તેનું દિલ દોડાવવા માંડે છે. તેને બહુ ખરાબ લાગે છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓમાં તેને અનેક વીરોના સંહાર કર્યો હતો ત્યારે કોઈ વખતે તેને ખરાબ લાગ્યું નહોતું. તેનું ગાંડિયું તેના હાથમાંથી સરી નહોતું, તેના શરીરમાં કંપારી આવી નહોતી અને તેની આંખ ભીની થઈ નહોતી. ત્યારે આ વખતે જ આવું કેમ? તેનામાં શું અશોકની માફક અહિંસા વૃત્તિનો ઉદય થયો હતો? ના, આ બધી સ્વજન શક્તિ હતી. એ ઘડીએ પણ સામા ગુરુ, ભાઈઓ અને સગાવાલા ન હોત તો તેને રમતમાં દડા ઉછાળે તેમ શત્રુઓના માથા ઉડાવ્યા હોત. પણ આ શક્તિથી જન્મેલો મોહ તેની કર્તવ્ય નિષ્ઠાને ગળી ગયો હતો અને પછી તેને તત્વજ્ઞાન યાદ આવ્યું. કર્તવ્યનિષ્ઠ માણસ મોહમાં પડે તોય ખુલ્લે ખુલ્લી કર્તવ્ય ચ્યુતિ તેનાથી સહન થઈ શકતી નથી. તે પોતાની કર્તવ્ય ચ્યુતિને એકાદ સારા વિચારનો વેશ ઉઢાડે છે. અર્જુનનું પણ એવું જ થયું. યુદ્ધ મૂળમાં જ પાપ છે એવા ઉછીના લીધેલા વિચારનું તે હવે પ્રતિપાદન કરવા લાગ્યો. યુદ્ધથી કુળનો ક્ષય થશે, ધર્મનો લોપ થશે, સ્વૈર આચાર બેફામ બનશે, વ્યભિચારવાદ ફેલાશે, દુકાળ આવી પડશે, સમાજ પર આફતો ઉતરશે, એવા એવા કેટલાય મુદ્દા તે ખુદ શ્રીકૃષ્ણને સમજાવ્યો. મને અહીં એક ન્યાયાધીશની વાત યાદ આવે છે.